नमस्कार, आपनी साथे हूं छु विधाता। महत्वना समाचारों की शुरुआत। खेड़ा में एसओजीए बाढ़ तस्करी कौभाड झड़पी पाड़ू है। राज्य बहार की गरीब गर्भवती महिलाओं ने लालच आपती थी। पैसा की लालच आप जन्मेला बाड़कों ने खरीदवाता तरह खेड़ा एसओजीए डमी ग्राहकों मोकली रेकेट पर्दाफाश करो, ज्यां चार महिला आरोपियों की धरपकड़ कर ली है। नड़ियाद की बे महिला मुख्य सूत्रधार गोवा राजस्थान छत्तीसगढ़ में જ્યાં બાળકો વેચવામાં આવ્યા હતા, આ મહત્વપૂર્ણ વિગતો પણ જાણવા મળી છે। હાલમાં જે બાળક છે એની માતા સહિત કુલ ચાર આરોપીઓ પકડાયેલા છે। નડિયાદ ટાઉન વિસ્તારના શાક માર્કેટ વિસ્તારમાં આ છટકું ગોઠવવામાં આવેલું હતું। આમાં મુખ્ય સૂત્રધાર તરીકે મોનિકાબેન શાહ અને માયાબેન ડાબલા કરીને જે છે એ લોકો જે નડિયાદ ટાઉન વિસ્તારમાં રહે છે, જુદા જુદા રાજ્યોમાં એમને વેચાણ આપતા હતા। એમાં ગોવા છે, જયપુર છે, રાયપુર છે, એવા ઘણા બધા રાજ્યોમાં એમણે આપેલા છે। તો રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીએ પત્ર લખ્યો છે। સુરત શહેર ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો છે। માસ્ક સિવાયના અન્ય દંડમાંથી નાગરિકોને મુક્તિ આપવામાં આવે તેમ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસને રજૂઆત કરવામાં આવી છે। ટુ વ્હીલર પર કપડાના પોટલા લઈને જતા શ્રમિકો પોલીસ હેરાન કરતી હોવાનો આરોપ થઈ રહ્યો છે। માસ્ક સિવાય પોલીસ દંડ ઉઘરાવશે તો રસ્તા પર ઉતરવાની ચીમકી પણ આપવામાં આવી। કોરોના મહામારીને કારણે લોકોને ખાવાના પણ ફાંફા છે, તે આટલા મોટા દંડની રકમ ઉઘરાવવામાં આવી રહી છે તેને લઈને પત્ર લખવામાં આવ્યો છે અને સામાન્ય ગરીબ લોકોને શ્રમિકોને હેરાન ન કરવા માટે કહેવામાં આવ્યું છે। કોરોનાની મહામારીમાં લોકો પાસે વેપાર ધંધા નથી રહ્યા ત્યારે ટ્રાફિક પોલીસ જે દંડ કરતી હોય છે, આ દંડને લઈને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીએ સુરત ટ્રાફિક ડીસીપીને એક પત્ર લખ્યો છે। આરોગ્ય મંત્રી કુમારભાઈ ખાનાણી આપણી સાથે છે, સીધા તેમની સાથે વાત કરીએ। કુમારભાઈ, કોરોનાને લઈને વેપાર ધંધા નથી, બીજી બાજુ દંડને લઈને જે લોકો પર હેરાનગતિ છે તેને લઈને ભૂતકાળમાં રાજ્ય સરકારે બી સુરત પોલીસને ટકોર કર્યું છે। સુરત પોલીસ કમિશનરે ટ્રાફિક ડીસીપીને પણ કીધું છે કે દંડની કામગીરી નહીવત કરવી ને સૂચના આપવામાં આવી છે, એ છતાં બી તમારે પત્ર લખવો પડ્યો। સરકારે ખૂબ જ સંવેદનશીલ નિર્ણય લીધો હતો કે કોરોના કાળમાં આ મુશ્કેલીના સમયમાં લોકોને માસ્ક સિવાયના દંડ ન વસૂલવા, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। અત્યારે ધંધા વેપાર રોજગાર ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે, લોકો મુશ્કેલીમાંથી ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે, પરંતુ હજુ સંપૂર્ણપણે બહાર નથી નીકળ્યા। એટલા માટે મને થોડા દિવસથી એક ફરિયાદ અને રજૂઆત આવી છે કે જે માસ્ક સિવાયના દંડ બંધ કરવામાં આવ્યો તે ફરીવાર શરૂ કરવામાં આવ્યા છે। ખાસ કરીને ગાડી પર જે પોટલાઓ લઈને આવે છે, લગભગ મોટા ભાગના સૌરાષ્ટ્ર વિસ્તારમાં નાના લોકો છે, ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકો, કોઈ એક મશીન ચલાવે છે, કોઈ બે મશીન ચલાવે છે એમ્બ્રોઇડરીના, અને અમુક લોકો ટેક્સટાઇલ માર્કેટમાંથી માલ લાવીને ઘરે પોતાનું ફેમિલી આખો દિવસ વર્ક કરે, ટીકી ચોંટાડે, દોરા ધાગા કાઢે, કટિંગ કરે, એવું બધું કામ કરતા હોય છે। એ આખો દિવસ કામ કરે અને સાંજે માલ આપવા માટે માર્કેટમાં જાય તો પોલીસ એના પાસેથી 500-700 રૂપિયા દંડ વસૂલે। એટલે આખો દિવસની જે આખા ઘરે મહેનત કરી હોય એ આખી મહેનતની મજૂરી એ દંડમાં જતી રહે। આ પ્રકારની જે રજૂઆત મારી પાસે આવી એટલે મેં ડીસીપીને ધ્યાન પર મૂક્યું છે કે જે આપણે નિર્ણય લીધો છે કે માસ્ક સિવાયના દંડ વસૂલવા નહીં તો ફરીવાર શરૂ થયા છે તો આ તાત્કાલિક બંધ થવા જોઈએ। અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક વ્યવસ્થાને લઈને ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે। પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરી। પ્રેસ, ડોક્ટર, એડવોકેટ સહિતના લખાણ વાહન ઉપર લખ્યા હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું। તો 13 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી ડ્રાઇવ કરવામાં આવી હતી, જેમાં 239 જેટલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે કે 1,23,000 દંડ પણ ફટકારાયો છે। ટોટલ 245 વાહન ચાલકોનો દંડ વસૂલ કરવામાં આવેલો છે।
અને દંડની રકમ 1,45,000 થાય છે. આ પ્રકારનો સૌ પ્રથમ ગૃહ વિભાગે 7/2/2000 રોજ એક પરિપત્ર બહાર પાડેલો હતો અને તે મુજબ ગુજરાત મોટર વાહન અધિનિયમ 1989ની કલમ નિયમ 125 તથા કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ 1989ની કલમ 177 નીચે દંડને પાત્ર થાય છે. સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર. તાલિબાનોનો ત્રાસ સોની બજારમાં પણ દેખાઈ રહ્યો છે. અફઘાનિસ્તાનની પરિસ્થિતિની વૈશ્વિક બજાર પર અસર વર્તાઈ રહી છે. અફઘાનિસ્તાનની સ્થિતિના કારણે સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો આવ્યો છે. સોનામાં 10 ગ્રામે 2,000નો વધારો થયો છે. અમદાવાદમાં આજે સોનાનો ભાવ 49,000 છે. અમદાવાદમાં ચાંદીના ભાવની જો વાત કરીએ 65,000 ભાવ વધવાનું જે મુખ્ય કારણ અફઘાનિસ્તાનના કારણે વૈશ્વિક અજંપાની સ્થિતિ છે. અફઘાનિસ્તાનની પહેલાંની જો સ્થિતિની વાત કરીએ તો લગભગ સોનાના ભાવ $1,720 આંતરરાષ્ટ્રીય સ્થળે હતા, એટલે એમ કહી શકાય કે હાજર બજારમાં જે 47,000 સુધી ભાવ આવી ગયા હતા, જે આજે વધીને $1,790, એટલે એમ કહી શકાય કે $70નો જંગી વધારો થયો છે માત્ર 2-3 દિવસમાં. એટલે હાજર બજારમાં જે ભાવ છે 49,000ની સપાટીએ આવી ગયા છે. એટલે એમ કહી શકાય કે જે અફરાતફરી અફઘાનિસ્તાનમાં થઈ તેના પડઘા ભારતમાં પણ પડ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સોના બજારમાં પણ પડ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા આવતા ડ્રાયફ્રૂટના ભાવ પણ વધ્યા છે, પણ તાલિબાની સત્તાને કારણે ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને સુરતની સાડી ઉદ્યોગને 1,200 કરોડથી વધુનું નુકસાન જવાની સંભાવના છે. લગભગ 1,000 થી 1,200 કરોડ કા કારોબાર સાલાના કા હોતા થા, લેકિન જૈસે ही अमेरिकी सेना ने अपना वापसी शुरू की तभी इंडिया के व्यापारियों को ऐसा लग गया कि आने वाला टाइम अब खराब रहेगा. सूरत नो साड़ी उद्योग दुनिया भर में जानीतो छे, जो कि अफगानिस्तान में सत्ता पलटा की असर सूरत ना व्यापारियों ने पण थई छे. अफगानिस्तान अने आसपास ना देशों में सूरत नी साड़ी बनावट नी सारी मांग छे. सूरत थी कापड़ नो सामान कंधार गजनी सुधी मोकलातो, त्यां माल ईरान अने मध्य एशिया ना देशों सुधी जतो, પરંતુ હવે તાલિબાની શાસન આવતા ભારત સાથેના વેપાર પર પ્રતિબંધ મુકાયો છે અને વેપારીઓ ભાગી જતા સુરતના સાડી ઉદ્યોગને એક મોટો વેપાર ગુમાવવો પડ્યો છે. ઉસ વજહ સે વેપારીઓને અપના વેપાર કો તો રોકા, લેકિન જો માલ ચલા ગયા વો માલ કા અભી પૈસા કબ આયેગા નહીં આયેગા વો ભવિષ્ય કે ગર્ભ મે, લેકિન યહાં કે વેપારીઓ ને અબ સોચ લી હૈ કે અબ હમારે કો અફઘાનિસ્તાન કામ નહીં કરના, ક્યુંકિ તાલિબાની હુકુમત વહાં આ ગઈ તો વેપાર તો દૂર હૈ, વો ઘરોં સે બહાર નહીં નિકલ સકતે. અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ જોતા એટલું તો નક્કી છે કે આ સ્થિતિ ટૂંક સમયમાં તો સુધરવાની નથી, માટે હાલ સુરતના વેપારીઓ માટે મુસીબતનો સમય લાંબો આવ્યો છે. કીર્તેશ પટેલ, News18 ગુજરાતી, સુરત. તહેવારોમાં જો તમે ડ્રાયફ્રૂટની વાનગીઓ ખાવાનું વિચારતા હોવ તો ખિસ્સું વધારે હળવું કરવું પડશે, કારણ કે ડ્રાયફ્રૂટના ભાવમાં મોટા પાયે ઉછાળો આવ્યો છે. અફઘાનિસ્તાનમાં સર્જાયેલી સ્થિતિનો ભોગ ભારતના વેપારીઓ બન્યા છે. અમદાવાદમાં પણ વેપારીઓ ચિંતામાં છે. બદામ, કાજુ, પિસ્તા અને અંજીર જેવા ડ્રાયફ્રૂટની ઇમ્પોર્ટ અટકી પડતા ભાવ આસમાને પહોંચી ગયા છે. ભાવની અંદર 5-10% વધારો થયો છે, એના સામે ગ્રાહકી નથી. જે અફઘાનિસ્તાનની જે આવક છે, જલદાળુ છે, કિશમિશ છે, મુનક્કા છે, અંજીર છે, પિસ્તા છે, અત્યારે એની ટોટલ આવક છે નહીં. પ્લસ શ્રાવણ મહિનો ચાલે, શ્રાવણ મહિનામાં જે અમે ગ્રાહકીની આશા રાખતા હતા, તહેવારો નજીક છે ત્યારે ડ્રાયફ્રૂટના ભાવ વધતા લોકોની મુશ્કેલી વધી છે. જ્યાં અંજીરના જૂના ભાવ 1,000 રૂપિયા પ્રતિ કિલો હતા, ત્યાં હવે તે વધીને 1,500 રૂપિયા પ્રતિ કિલો છે. પિસ્તાના જૂના ભાવ 1,180 રૂપિયા હતા, જે હાલ વધીને 1,320 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. તો જરદાલુના ભાવ સીધા વધીને ડબલ થઈ ગયા. જે ભાવ પહેલા 300 રૂપિયા પ્રતિ કિલો હતા, તે હવે 600 રૂપિયા થઈ ગયા છે. અને બદામના ભાવ પણ 1,000 રૂપિયા પ્રતિ કિલોથી વધીને ₹1,240 પર પહોંચી ગયા છે, જ્યારે કે કાજુના ભાવમાં મામૂલી વધારો થયો છે. જે પહેલા 1,380 રૂપિયા પ્રતિ કિલો હતા, તે વધીને 1,440 થઈ ગયા છે. ત્યાંના વેપારી તો કહે છે કે શિપમેન્ટ કરી નાખીશું અને 8-10 દિવસમાં પરિસ્થિતિ નોર્મલ થઈ જશે, પણ હજુ સુધી હાલતી તારીખમાં પોર્ટ એક્ટિવિટી બંધ છે, લોજિસ્ટિક ત્યાં બંધ છે અને બેંક સિસ્ટમ બંધ છે. એટલે હવે આપણે એ 3 વસ્તુ જો બંધ હોય તો આપણે નવો વેપારની આપણે આશા ક્યાંથી રાખીએ.
एक तरफ વેપારીઓને જૂના ઓર્ડરનો માલ નથી મળ્યો, અફઘાનિસ્તાનમાં હાલની સ્થિતિને જોતા નવા ઓર્ડર આપવાનો વેપારીઓ સાહસ નથી કરતા। જો આવી જ સ્થિતિ રહી તો શિયાળામાં પણ ડ્રાય ફ્રૂટ લોકોને રોવડાવે તો નવાઈ નહીં। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। रक्षाबंधन पहला अमदावाद में गीता मंदिर बस स्टेशन पर जहां लोगों की भारी भीड़ जामी रही है। रक्षाबंधन उपरांत जन्माष्टमी तहेवार ने लेने पर मुसाफरो पोताना वतन तरफ प्रयाण कर रहा है। जो कि आ दरमियान बस स्टेशन पर कोरोना की गाइडलाइनों भंग थतो जोवा मळ्यो। सोशल डिस्टन्स तथा मास्क जेवा नियमों भूलाई रहा है। बस में वधु मुसाफरो ने लईने भीड़ न थाय ते माटे एसटी निगमे वधारानी बस दौड़ावानो पण निर्णय कर्यो छे, परंतु बस स्टेशन पर नियम पालन थाय तेनी तकेदारी कोई ज नथी राखी रह्यो। रक्षाबंधन त्यौहार ने लई अत्यारे बस स्टेशन पर भारे भीड़ है तो जोवा मळी रही है। कारण के आज रजा दिवस है और शनि रवि रजा आ रही है, तेने लई अत्यारे प्रवासी पोताना वतन से जई रह्या छे। रक्षाबंधन त्यौहार करवा माटे लोको छे पोताना वतन जवा तरफ रवाना थया छे। आ जोई शको छो के एसटी बस स्टेशन छे अने त्यां भारे भीड़ जोवा मळी रही छे, साथे जे प्रवासीओनी अवर जवर वधी रही छे। परंतु कोरोनाना जे नियमो छे तेनी एसी तेसी करता जोवा मळी रह्या छे। लोको मास्क वगर पण फरी रह्या छे, लोकोनी भीड़ छे ते जोवा मळी रही छे। सोशल डिस्टन्सनो अभाव जोवा मळी रह्यो छे। जो के एसटी निगम द्वारा एक विशेष व्यवस्था करवामां आवी छे के वधारानी जे बस छे ते पण प्रवासीओ माटे दोड़ावामां आवशे, के जेना कारणे त्यौहारोमां वतन पहोंचे लोको सरळताथी पहोंची शके ते माटेनी व्यवस्था करवामां आवी छे। केमेरामेन નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। अरवली थी केटलाक माता भक्तों पगपाळा दर्शनार्थे अंबाजी जवा माटे रवाना थया छे। अंबाजी में दर वर्षे योजातो भादरवी पूनमनो मेळो गया वर्षे कोरोना ने कारणे रद्द करायो हतो अने भक्तों दर्शन थी वंचित रही गया हता। अने भक्तों ने आ वखते पण केस वधे तो लॉकडाउन नो अने भादरवी पूनमनो मेळो सतत बीजा वर्षे रद्द थवानी आशंका छे। एटले अत्यारथी ज बोलमाड़ी अंबे जय जय अंबे ना नाद साथे पगपाळा अंबाजी तरफ रवाना थया छे। आ पदयात्री संघ में रथ साथे मोटी संख्या में लोको पण जोडाया। गई वर्षे कोरोना महामारी थी अभी नगर अंबाजी अंबाजी जाइए। द्वारकाना सलायमां गुरुवारे सांजे पोलीस अने स्थानिको वच्चे थयेला घर्षण बाद संपूर्ण शांति छे। सवारथी ज सलायमां पूछतुछ पोलीस बंदोबस्त गोठवी देवामां आव्यो छे। गुरुवारे ताजियाना जुलूस पामले पोलीस अने स्थानिको वच्चे घर्षण थयुं हतुं। परिणामे सवारथी डीवायएसपी सहितना उच्च पोलीस अधिकारीओ पेट्रोलिंग करी रह्या छे। देवभूमि द्वारका जिल्लाना जामखंभाळियाना सलायमां खास करीने ताजिया बाबते बगड़ाटी बोली हती ने तेमा पोलीस उपर खास हुमलो करवामां आव्यो हतो। पोलीस वाणने पण टार्गेट बनावामां आवी हती। आज जे प्रकारे सवारथी जे वात करवामां आवे सलायानी शेरी गलीओमां पोलीस बंदोबस्त छे ते मोटी संख्यामां खड़की देवामां आव्यो छे। एसआरपीनुं पेट्रोलिंग पण गोठवी देवामां आव्यो छे। अहीं हाल डीवायएसपी मोर्चो संभाळ्यो छे, त्यारे आपनी साथे डीवायएसपी हितेन्द्र ચૌધરી સાહેબ છે। સાહેબ, કયા પ્રકારની હાલ કાર્યવાહી કરવામાં આવી છે, ગઈકાલની ઘટના છે એના અનુસંધાને શું કાર્યવાહી? गई काले जे पुलिस अने सलायानी जे जनता वच्चे घर्षणनो बनाव बनेलो हतो, ए घर्षणना बनावनी जाण थता तात्कालिक स्थानिक पुलिस तथा जिल्लामांथी पुलिस घटनास्थळे पहोंची हती तथा स्थानिक आगेवानोने साथे राखी अने जे समग्र घर्षणनो बनाव छे एनो शांतिपूर्ण रीते उकेल लावामां आवेलो हतो। હાલે જે છે સ્થિતિ પોલીસના કાબૂમાં છે અને ખાસ કરીને રાજ્યના ગૃહમંત્રી અને આઈજી સાહેબ પણ આજે દ્વારકાના પ્રવાસે છે, ત્યારે કેવો બંદોબસ્ત અને ગઈકાલના અનુસંધાને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? ગઈકાલે જે બનાવ બન્યો એના ભાગરૂપે આજે બંદોબસ્તમાં જામનગરના ચેલા ગ્રુપ ખાતેથી આપણને એસઆરપીની જે 3 પ્લાટુનો આપેલી છે, સ્થાનિક પોલીસ તથા જિલ્લામાંથી પણ પોલીસ અને અધિકારીઓને ફાળવવામાં આવેલા છે અને સમગ્ર સલાયામાં પૂરતો પોલીસ બંદોબસ્ત ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને જે બનાવ બનેલો છે ટોળા વિરુદ્ધ જે છે એ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી છે। જે પ્રકારે વાત કરવામાં આવી હાલ ગઈકાલની ઘટનાને અનુસંધાને સલાયામાં ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, ખાસ કરીને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને જે પ્રકારે આઈજી સંદીપ સિન્હા છે એ પણ હાલ દ્વારકાના પ્રવાસે હતા, ત્યારે જ કોઈપણ પરિસ્થિતિ વણસે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે અને ખાસ એસઆરપી પણ બોલાવી લેવામાં આવી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18, દેવભૂમિ દ્વારકા। અને મહત્વના સમાચારો સાથે પાછા ફરીશું એક બ્રેક બાદ।
ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા હર રોગ દફા. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા હર રોગ દફા. છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે છાત્રાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. છાત્રાલયમાં 1000 વિદ્યાર્થીઓને રહેવા જમવાનું નિઃશુલ્ક મળી રહેશે. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં 2 દિવસ ભારે વરસાદની સંભાવના છે. હજુ 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે તો મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના. ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં કાલે પડી શકે છે ભારે વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં આવતીકાલે પડી શકે છે ભારે વરસાદ. વલસાડ, ડાંગ, નવસારી, તાપીમાં કાલથી 2 દિવસ ભારે વરસાદની સંભાવના છે તો દમણ, દાદરાનગર હવેલીમાં પણ 2 દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સિઝનનો 40.40% વરસાદ છે ત્યારે ચાલુ સિઝનમાં સામાન્ય કરતાં 47% ઓછો વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના બીજા નંબરના ડેમ ગણાતા ભાદર ડેમ 1માં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં પાણીની આવક 2 ફૂટ વધી છે. હાલ ભાદર ડેમની સપાટી 20 ફૂટ પર પહોંચી છે તો રાજકોટ, જેતપુર, વીરપુર સહિતના ગામોને ભાદર 1 ડેમમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. એટલું જ નહીં, ખેડૂતોની સિંચાઈ માટે પણ આ જ ડેમમાંથી પાણી આપવામાં આવે છે. રક્ષાબંધનની ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે. રક્ષાબંધનના તહેવારમાં ભાઈ બહેનને અવનવી ગિફ્ટ આપતો હોય છે ત્યારે અમદાવાદમાં માર્કેટમાં પણ આકર્ષક ગિફ્ટ તૈયાર કરવામાં આવી છે. ચાંદીના સિક્કા તૈયાર કરાયા છે. તેમાં ભાઈ અને બહેનના પ્રતિકૃતિવાળા સિક્કા તૈયાર કરાયા છે જેમાં બહેન ભાઈને રાખડી બાંધતી હોય, ભાઈ બહેન સેલ્ફી લેતા હોય તેવી પ્રતિકૃતિવાળા સિક્કા તૈયાર કરવામાં આવ્યા છે જે માર્કેટમાં હાલમાં ધૂમ મચાવી રહ્યા છે. આ ગિફ્ટે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું છે. લોકો સિક્કાની ખરીદી પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અને રક્ષાબંધનના દિવસે ભાઈ છે તે બહેનને ગિફ્ટ, બહેન છે તે રક્ષા બાંધે છે અને ભાઈ ગિફ્ટ આપતો હોય છે. માર્કેટમાં અલગ અલગ ગિફ્ટ આવી રહી છે ત્યારે ચાંદીના કોઈન પણ માર્કેટમાં આવ્યા છે અને ભાઈ અને બહેનની પ્રતિકૃતિવાળા છે કોઈન છે તે બનાવવામાં આવ્યા છે. તેમાં સેલ્ફીવાળા છે, સાથે સાથે બહેન છે તે ભાઈને રાખડી બાંધતી હોય તેવા પણ કોઈન છે અને આ કોઈનની માર્કેટમાં ડિમાન્ડ પણ વધી રહી છે. નિશાંતભાઈ આપણી સાથે છે, વાત કરીશું કે કઈ રીતના તમને વિચાર આવ્યો કે આવી રીતે ગિફ્ટ મૂકીશું તો માર્કેટમાં ધૂમ મચાવશે? જી, લોકો આટલા વર્ષોથી કંઈક નવું ને નવું શોધી રહ્યા હતા માર્કેટમાં. ઇલેક્ટ્રોનિક આઇટમ્સ હોય કે કપડાં હોય, તો તેવી નવી નવી આઇટમો વચ્ચે અમને એવો વિચાર આવ્યો કે રક્ષાબંધનને ડેડિકેટ કરે અથવા તો એનું એક પવિત્રતા જળવાય અને જોડે જોડે ઇન્વેસ્ટમેન્ટ પણ થાય. કારણ કે આપણે જો પહેલાં જોતા હતા તો ચાંદીના ભાવ લગભગ 40,000 હતા, આજે 70,000 થઈ ગયા છે. એટલે ઉત્તરોત્તર ચાંદીના ભાવ અને સોનાના ભાવ વધતા રહ્યા છે. તો તેવા સમયમાં અમે એક એવું નાનું એવું ઇન્વેસ્ટમેન્ટ કાઢ્યું છે અને જેને ગિફ્ટ સ્વરૂપે આ રક્ષાબંધને ભાઈ એની બહેનને આપી શકે એમ છે. એટલે એમ કહી શકાય કે લગભગ આ સિક્કા 800 રૂપિયાથી લઈને 1600 રૂપિયાની કિંમતના છે, જેમાં ભાઈ બહેનના પ્રેમનું એક પ્રતીક પણ છે. પારંપરિક રીતે જે રીતે રક્ષાબંધનની ઉજવણી થાય છે તે પણ અંકિત થયેલું છે અને જોડે જોડે ઇન્વેસ્ટમેન્ટનો પણ એક સંદેશો છે આમાં. બિલકુલ, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ તો કરવું જ પડશે. કારણ કે કોરોનાએ પણ આપણે ઘણું બધું શીખવાડ્યું છે કે ખૂબ મુસીબતનો સામનો કર્યો છે ત્યારે જો કંઈ ઇન્વેસ્ટમેન્ટ હશે આપણી પાસે તો આગળની જે સમય છે તે પસાર થઈ જશે મુશ્કેલીને. ત્યારે આ કોઈન અત્યારે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે, કેવી ડિમાન્ડ છે, કેટલા દિવસથી આ તમે કોઈન છે તે વેચાણ ચાલી રહ્યું છે? જી, પાછલા 1 મહિનાથી અમે આનું વેચાણ શરૂ કર્યું છે અને હાલના તબક્કે લગભગ 500 થી પણ વધુ કોઈન અમે આપી ચૂક્યા છે, જેમાં 10 ગ્રામ અને 20 ગ્રામના કોઈન આપણે કાઢ્યા છે આ વખતે. એટલે એમ કહી શકાય કે લગભગ 800 થી 900 ગ્રામ, સોરી 8 કિલોથી 9 કિલો ચાંદી વેચાણ કરી ચૂક્યા છે આમાં. તો આ ચાંદીના કોઈન છે અને ભાઈ છે તે બહેનને ગિફ્ટ આપવા માટે ખરીદી રહ્યા છે કારણ કે ઇન્વેસ્ટમેન્ટ પણ થાય અને બહેનને એક સારી ગિફ્ટ પણ આપી શકે. અત્યારે માર્કેટમાં ધૂમ મચાવે છે, ઘણો ડિમાન્ડ પણ માર્કેટમાં જે કોઈનની છે તે જોવા મળી રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
અમદાવાદના બીજે મેડિકલ કોલેજમાં આખરે એટોપ્સીની પરવાનગી વધારવામાં આવી છે. કોરોનાની બે વેવ પછી 31 મૃતદેહના એટોપ્સી કરવામાં આવ્યા હતા, જેમાં જાણવા મળ્યું છે કે કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં કોરોના બાદ લોહીના ગઠ્ઠા જામી ગયા હતા. હૃદય, સ્નાયુ, લંગ સહિતના અવયવોનું એટોપ્સી કરવામાં આવ્યું હતી, જે અંગેની જાણકારી સામે આવી છે. અમારો જે પ્રોટોકોલ હતો એ અમારે જોવાનું હતું કે હૃદય અને ફેફસા ઉપર આ જે લોહી ગંઠાવાની પ્રક્રિયા થાય છે સ્પેશિયલી, અને પેરિફેરલ વેસલ્સ એટલે બાહ્ય જે બીજી બધી રક્તવાહિનીઓ છે એમાં આ કોવિડની કેટલી અસર જોવા મળે છે એ અમારે જોવા મળ્યું. તો એ જોતાં એવું જાણવા મળ્યું કે મોસ્ટ ઓફ કેસીસમાં અમને થ્રોમ્બોએમ્બોલિઝમ જોવા મળ્યું, અને જે ફેફસામાં જે ન્યુમોનિયાના કારણે જે વજન હતા એ 2-3 ગણા વધી ગયેલા જોવા. કોરોનાની ત્રીજી લહેરની આશંકાએ એ લોકોની આંખો પણ ખોલી નાખી છે જે લોકો કોરોના વાયરસને માત્ર એક અફવા ગણતા હતા. પરંતુ હવે સારી વાત એ છે કે લોકોમાં જાગૃતિ આવી છે અને દરેક વ્યક્તિ રસી લઈને પોતાને તેમજ પોતાના પરિવારજનોને સુરક્ષિત કરી લેવા ઈચ્છી રહ્યું છે. ખાસ કરીને મનાલી જેવા પર્યટન સ્થળ ઉપર રસી અંગે લોકોની જાગૃતિ એક સુખદ અનુભવ કરાવી રહી છે. हिमाचल प्रदेश के मनाली की हसीन वादियाँ हमेशा से ही देसी विदेशी पर्यटकों के लिए आकर्षण का केंद्र रही है, लेकिन कोविड की पहली और दूसरी लहर के दौरान लॉकडाउन की पाबंदियों ने पर्यटन पर आश्रित यहाँ की अर्थव्यवस्था को खासा नुकसान पहुँचाया. यहाँ तक कि सैकड़ों लोगों को अपनी जान भी गंवानी पड़ी. हालांकि कोरोना की दूसरी लहर के बाद लोगों के अंदर जागरूकता आनी शुरू हुई. बावजूद इसके कुछ लोग ऐसे भी थे जो वैक्सीनेशन को लेकर लापरवाह थे, लेकिन जब स्थानीय प्रशासन और स्वास्थ्य विभाग की टीम ने मनाली के शहरी क्षेत्र से लेकर दूर दराज के ग्रामीण क्षेत्रों में घर घर जाकर लोगों को जागरूक करना शुरू किया तो धीमे धीमे ही सही हालात सुधरने लगे. कोविड को लेकर जो है हम स्पेशल अभियान चला रहे हैं. माल रोड पे बहुत सारे हम लाउड स्पीकर जो है हम इंस्टॉल कर रहे हैं, जिसके ऊपर लगातार जो है एडवाइजरी जारी की जाएगी. दरअसल बीते कुछ दिनों से मनाली और कुल्लू जिले में कोविड के मामलों में अचानक इजाफा होने लगा था, इसलिए स्थानीय प्रशासन के साथ स्वास्थ्य विभाग की टीम ने एक बार फिर से लोगों को जागरूक करना शुरू किया. हालांकि मनाली और कुल्लू के दूरदराज इलाकों में टीकाकरण को गति देना एक बड़ी चुनौती बनी हुई थी. बावजूद इसके जिला प्रशासन और स्वास्थ्य विभाग की टीम ने बेहद समझदारी से न सिर्फ मनाली सहित कुल्लू जिले में एक बार फिर से लोगों को जागरूक करना शुरू किया, बल्कि ग्रामीण क्षेत्रों में घर घर जाकर टीकाकरण करने का फैसला भी लिया. मनाली में वो सारे प्लेसेस जहाँ पे टूरिस्ट आते हैं उन प्लेसेस पे हम कंटिन्यूसली ऑलरेडी जो रिकॉर्डेड वीडियोस या ऑडियोज हैं वो हम प्ले करेंगे, सो दैट कि जो बाहर से आने वाला जो टूरिस्ट है उसे भी हम जो है सुरक्षित रख पाए और हम लोग भी जो है उससे बचे रहे. कोरोना की तीसरी लहर को फैलने से पहले ही काबू कर लिया जाए, इसके लिए स्थानीय प्रशासन और स्वास्थ्य विभाग की टीम ने अपनी पूरी ताकत झोंक दी है. मनाली के भीड़भाड़ वाले इलाके और सब्जी मंडियों में भी इन दिनों स्पेशल सेंटर बनाकर लोगों को वैक्सीनेट किया जा रहा है. इतना ही नहीं, मनाली के पर्यटन स्थलों पर घूमने आए पर्यटकों को भी कोविड के प्रति जागरूक किया जा रहा है. उम्मीद है वैक्सीनेशन और जागरूकता की ये डोज मनाली के साथ साथ पूरे हिमाचल में कोरोना के खिलाफ असरदार साबित होगी. ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क. I'm gonna make it.